દર્શક મિત્રો નમસ્કાર, આજે લોટરી ક્લબની મુલાકાત લેવા માટે અમે આવ્યા છીએ. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ, આપનો હોદ્દો અને વર્તમાન ને ભવિષ્યમાં શું આપ કરવા માગો છો? મારું નામ ચંદ્રેશ ધોળકિયા છે અને મારે પોતાને ગોલ્ડનો બિઝનેસ છે. હું રોટરી ક્લબની અંદર 2010માં જોડાયો અને ખાસ ઉદ્દેશ એટલો હતો કે સમાજની સાથે કંઈક તાલમેલ કરી શકીએ, કંઈક સેવાનું કામ પણ કરી શકીએ આપણે. એ ઉદ્દેશથી 2010માં જોડાણો, 2016-17માં 15-16ની અંદર સેક્રેટરી તરીકે પણ રહ્યો અને ગત વર્ષ જે અમારું આજે પૂરું થયું ત્યાં પ્રેસિડેન્ટ પણ હતો અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે લોકો કરી. એચઆઈવી ગ્રસ્ત જે બાળકો છે એ લોકો માટે ન્યુટ્રિશન કીટ, પછી મીઠાઈ વિતરણ, પછી મકર સંક્રાંતિ હોય, તહેવારો હોય તો એ લોકોને દોરા પતંગ, ને એ લોકો પણ આપણી જેમ સામાન્ય માણસની જેમ જીવી શકે અને હર્ષોલ્લાસ કરી શકે એ બધા પણ કાર્ય કર્યા. રંગપૂર્ણી હરીફાઈ જેમાં બાળકોને પોતાની જે શક્તિ છે એ બહાર આવે તે માટે થઈને કરી, એમાં લગભગ 900 છોકરાઓ બાળકોએ ભાગ લીધો હતો. ખૂબ જ સારો પ્રોગ્રામ રહ્યો. એમાં ચિત્રનગરી અમરેલી જે અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ જે ચાલુ કર્યો અમે અને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો. ખાસ તો એની અંદર જે યુવા પ્રતિભાઓ છે કે જે લોકોને કંઈક પેઇન્ટિંગમાં રસ હતો એ લોકો પણ આગળ આવ્યા, સામેથી આવીને અને અવસર પ્રોજેક્ટને સફળ કરવામાં હેલ્પ કર્યું. આ ગયા વર્ષની અંદર અમે લોકોએ ઘણા બધા પ્રોજેક્ટ કર્યા અને હજી આવતા વર્ષની અંદર જે અમારા ભાવિનભાઈ અડાલજા અને સંજયભાઈ પોકળ જે નવા પ્રેસિડેન્ટ ભાવિનભાઈ બૈના છે એ લોકો, એના કાર્યકાળમાં પણ અમે એટલું જ કામ કરશું સાથે મળીને, અને અમારો ચિત્રનગરીનો પ્રોજેક્ટ છે તેને પણ ખૂબ આગળ ધપાવશું. ચંદ્રેશભાઈ, તમે 2010થી એમાં જોડાણા અને બાળકો એમ કે ચિત્ર દોરતા હોય કે કાંઈ કામગીરી કરતા હોય તો તમે આનંદ ઉત્સાહ જે વ્યક્ત કરો છો, તો આજના યુવાનોને એને જે આમાં જોડાવા માટે એને મનને આવી કામગીરી કરવાનો જે તક મળે છે યુવાનીમાં, તો એ વિશે આપ શું કહેશો? ખાસ તો કે જ્યારે એક જેને કહેવાય કે એક નાનું છોડ હોય અને યોગ્ય સમયે જો એને પાણી મળે, ખાતર મળે તો એનું વટવૃક્ષ છે મોટું થાય અને એની અંદર સારા ફળ આવે. એમ આપણા યુવાની કાળની અંદર જો આપણને સારી સારી સંસ્થાઓ સાથે એક સેવાકીય પ્રવૃત્તિ, એક હરી કોમ્પિટિશન કે જેમાં ભાગ લેવાનો મોકો મળે, કે જે આપણને બહુ મોટા મોટા સિટીમાં જ આપણે વાત સાંભળતા હોય કે ભાઈ અમદાવાદ કે વડોદરા કે બોમ્બે હોય તો તમને આ બધી વસ્તુ મળે, એ જ વસ્તુ જ્યારે બાળકોને મળતી હોય ત્યારે ખાસ બધા લોકો એની અંદર ભાગ લેવડાવવો જોઈએ. જે આવડે એનો એમ આવે કે ન આવે પણ લેશે તો એનું કોન્ફિડન્સ લેવલ ઊંચું આવશે, તો એ લોકો ભવિષ્યની અંદર એને અજુગતું નહીં લાગે કોઈ લેવલે કે મને આ વસ્તુ છે એનાથી હું આમ આગો યોગ્યો, મને આ વસ્તુ જોવા જ નથી મળી, આશ્ચર્ય ન થાય એમ. આવતા દિવસોમાં મને રોટરી ક્લબ શું કરવા માગે છે અને કામનાથ ડેમની જે વિશેષતા છે તો એ જણાવવા માટે આપે કાંઈ વિચાર્યું? કામનાથ ડેમની અંદર અત્યારે નગરપાલિકા દ્વારા તમને કહું કે આખો પ્રોજેક્ટ, ડ્રીમ પ્રોજેક્ટ ચાલુ છે અને ત્યાં આખું રિવરફ્રન્ટ અને રીતે બનવાનું છે અને એ કાર્યક્રમ ચાલુ થશે. પ્લસ કે ત્યાં અમારી જે જગ્યા છે ત્યાં અમે લોકો એક હોલ બનાવશું અને ત્યાં મેડિકલ સહાય પણ મળતી રહે તેના ભવિષ્યના ઘણા બધા અમારા પ્રોજેક્ટ છે જે અમે આવનાર દિવસોમાં જણાવશું બધાને. એ સિવાય નવા પ્રેસિડેન્ટ ભાવિનભાઈ છે તે પણ વાત કરશે કે જે હમણાં નવો પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છીએ કે જેની અંદર સમાજને ઘણો બધો બેનિફિટ મળશે. પછી તમારા વિચારોમાં મને કંઈ કંઈ નવી ટિપ્સ લોકોને આપવા માગતા હોય કે મને યુવાધનને આ બધી કામગીરીમાં જોડાવા માટે આપ શું અપીલ કરશો? યુવાધનને ખાસ તો એ છે કે ઘણી વખત કેવું હોય કે આપણે યુવાનીમાં હોય ને એટલે બધા એમ કે પૈસા કમાવાના, એજ્યુકેશન જ લેવાનું એમ, પણ સામાજિક જ્ઞાન પણ બહુ એટલું જરૂરી છે જેટલું એજ્યુકેશન જરૂરી છે. એટલે દરેક ક્ષેત્રની અંદર તમારી મહત્ત્વતા છે એ જળવાઈ રહે. ઘણી વખત આપણે જોઈએ તો કે ભાઈ ઘણું બધું ભણેલા હોય પણ બધાથી આઘા રહેતા હોય, બોલતા ન હોય, જ્યારે આ સામાજિક ક્ષેત્રે જ્યારે આવતા હોય ત્યારે એ લોકો બધાની સાથે મળીને કામ કરતા હોય તો એની અંદર બધી જ એબિલિટી આવશે. કઈ રીતની સ્કિલથી કામ કરવું, કેવા કેવા લોકો સાથે કામ કરવું તે બધું વધારાનું શીખવા મળે, જે આપણને કોઈ સ્કૂલ કોલેજમાં શીખવા નથી મળતું, જે આ રીતે એકબીજાના અનુભવથી શીખવા મળે. આજે પ્રશાંતભાઈ જાની છે તે અમારા પરિચયમાં અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવતા વર્ષના છે અને આજે મને જે જવાબદારી સોંપી કે આવતા વર્ષમાં એની સાથે કામ કરવાનો મોકો મળશે અને એ પણ આસિસ્ટન્ટ ગવર્નર તરીકે, તો આ સમય તેનો પણ હું આભાર માનીશ અને એ સમયકાળમાં પણ અમે ઘણું બધું કામ કરશું અને સમયમાં. દર્શક મિત્રો, આપે રોટરી ક્લબના લોકો જે જાની સાહેબને સાંભળ્યા, ચંદ્રેશભાઈને સાંભળ્યા,
તો એના મનની અંદર એક લાગણી છે, સારા એવા બિઝનેસમેન છે, સક્સેસફુલી બિઝનેસમેન છે, પણ એ જ્યારે ગરીબ માણસના છોકરાને એક દોરો આપે છે, એને પતંગ આપે છે, એને જમવાનું આપે છે, એને કંઈક ને કંઈક મદદ કરવાની જે એમના મનની અંદર ભાવના છે એ આપવાની જે પ્રયત્ન કરે છે, એ એક નોંધ કરવા જેવી બાબત છે. આમાં કોઈ એક તમારું કર્મ છે જે તમે આખા આખા વર્ષની જે તે કાંઈ કમાણી કરો છો, એમાં મહિનામાં એક કે બે દિવસ કાઢીને એ લોકો આમાં કાર્ય સારી સેવાકીય પ્રવૃત્તિમાં તે જોડાયેલા છે, તો આ વસ્તુ એક નોંધનીય છે. અને રોટરી ક્લબ કામનાથ ડેમને સારો બનાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.